વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કામરેજ ઓલપાડ કતારગામ વરાછા વિસ્તારની અંદર સભા કરતા હતા પરંતુ વડાપ્રધાન બન્યા બાદ તેઓ આ વિસ્તારમાં મોટાભાગે મુહૂર્ત કે લોકાર્પણના કાર્યક્રમમાં જ હાજર રહ્યા છે કોઈ રાજકીય જનસભાને સંબોધન કર્યું નથી બે હજાર સત્તરમાં જ્યારે પાટીદાર અનામત આંદોલનની અસર સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં હતી ત્યારે પણ તેમના વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક પણ સભા અહીં કરી ન હતી અમિત શાહ દ્વારા અબરામા ખાતે જાહેર સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ કરાયો હતો પરંતુ તે દરમિયાન પણ પાટીદારો દ્વારા જબરદસ્ત હોબાળો મચાવવામાં આવ્યો હતો જાહેર સભાના ખુરશીઓ ઉછાળવામાં આવી હતી અને તેના કારણે અમિત શાહને માત્ર ચારથી પાંચ મિનિટમાં પોતાનું સંબોધન પૂર્ણ કરવું પડ્યું હતું સત્તાવીસમી નવેમ્બરના દિવસે અબ્રમા રોડ ખાતે ઘણા વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય સભાને સંબોધિત કરવા જઈ રહ્યા છે